અને સમાચારો જોઈએ તો સુવિધાઓના અભાવે ભાવનગરની સમરસ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે. તો અયોગ્ય ભોજન અને અન્ય પાયાની સુવિધા ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાઈ હતી. અને એક તરફ સરકાર કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવાની વાત કરે છે અને તે વચ્ચે ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓને જ મુશ્કેલી પડી રહી છે. ભાવનગરમાં કરોડોના ખર્ચે બનાવાયેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના નામે જેમને સુવિધાઓ આપવામાં આવી રહી છે તેના નામે મીંડું છે. સમરસ હોસ્પિટલમાં રહેતી 1000 જેટલી વિદ્યાર્થીનીઓ મહત્વની સુવિધાઓ વિના હેરાન પરેશાન થઈ રહી છે. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે સારું ભોજન પણ આપવામાં નથી આવી રહ્યું અને જે ભોજન આપવામાં આવે છે તેમાંથી જીવાત પણ નીકળી રહી છે. તો જેને લઈને બે દિવસ પહેલા હોસ્ટેલની તમામ વિદ્યાર્થીનીઓએ ભોજનનો બહિષ્કાર કર્યો હતો અને હડતાલ પર બેસી ગઈ હતી. જોકે બાદમાં એબીવીપી અને કોંગ્રેસના આગેવાને મધ્યસ્થી કરાવી અને 7 દિવસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી બાંહેધરી આપતા હવે વિદ્યાર્થીઓ શાંત થઈ છે. 1000 જેટલી ગર્લ્સ રહે છે, એ લોકોને પૂરું જમવાનું નથી મળતું, એટલે કે ક્વોલિટીમાંય ઘણો પ્રોબ્લેમ હોય છે અને ક્વોન્ટિટીમાંય ઘણો પ્રોબ્લેમ હોય છે. જમતા હોય ત્યારે જમવાનું એક ઘટે છે, એટલે દીકરીઓને વેઇટ કરવો પડે છે અને લેટ થતું એટલે એ લોકો કોલેજ જતા રહે છે, એટલે ઘણી વખત ભૂખ્યા જઈ લોકોને જવું પડે છે કોલેજ. કોઈ મુખ્ય અધિકારી નથી, અમે અમારા પ્રશ્નો કોને કહીએ અને કોણ અમારા પ્રશ્નો સોલ્વ કરે, એટલે એક મુખ્ય અધિકારી પાઠવે એવું અમે સરકારશ્રીને કહીએ છીએ. અને અમે પરમ દિવસે સ્ટ્રાઇક કરેલી, અમારે ત્યાં ઘણા જમવાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, ઇનફેક્ટ લીફ પણ નથી ચાલતી ઘણીવાર, તો અમને બધા એ બહુ નડે છે, કોલેજ જવામાં પણ અમને લેટ થાય છે, તો અમે એવું ઈચ્છીએ કે પ્રશ્નોનો કંઈક નિકાલ આવે. તો બીજી તરફ હોસ્ટેલનું આધુનિક બિલ્ડિંગ હોવા છતાં પણ સ્ટાફ પૂરતો નથી. 1000 જેટલી વિદ્યાર્થીનીઓ અહીં વસવાટ કરી રહી છે છતાં પણ મુખ્ય અધિકારી પણ નથી અને હાલ જુનિયર ક્લાર્ક ન છૂટકે હોસ્ટેલ ચલાવી રહ્યા છે.